પાટણ જિલ્લામાં કોરોનાની મહામારી દરમિયાન પણ મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં ચારસો એકતાલીસ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં નવ હજાર છસો તોતેર ઉપરાંત લોકો ઘર આંગણે શ્રમ કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ખાસ કરીને સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી મનરેગામાં ઘાસચારા વાવેતરનો સમાવેશ કરાતા નાના સીમાંત ખેડૂતો અનુસૂચિત જાતિ જનજાતિ તેમજ ઘરના વડા એવા વિધવા અને વિકલાંગ વ્યક્તિઓ સહિત વિવિધ ચૌદ કેટેગરીના અનેક લાભાર્થીઓ મનરેગાના વ્યક્તિગત કામોમાં રોજગારી મેળવી રહ્યા છે ઘાસચારા વાવેતરના કામ નાના અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ બની રહ્યા છે પાટણ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક ભરત જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું મુજબ પાટણ જિલ્લામાં હાલમાં મનરેગા હેઠળ આઠસો એકતાલીસ કામો ચાલુમાં છે જે અંતર્ગત નવ હજાર છસો લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ચારસો એકતાલીસ ગામોમાં વ્યક્તિગત અને સામૂહિક એમ કુલ કરી આઠસો એકતાલીસ જેટલા કામો ચાલુ છે જેમાં મુખ્યત્વે તળાવ ઊંડા કરવાના કામ આવાસના કામો ઘાસચારાના કામો આડબંધના કામો સ્ટ્રક્ચરના કામો વગેરે કામો હાથ ધરવામાં આવેલ છે ત્યારે પાટણ જિલ્લામાં મનરેગાના વ્યક્તિગત કામોમાં ઘાસચારાના વાવેતરના કામોને નાના ખેડૂત વર્ગમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના મનરેગાના લેબર બજેટમાં ચાલુ વર્ષે ઘાસચારા વાવેતરમાં બસો સત્તાવન કામ રિચાર્જ સ્ટ્રક્ચર હોલિયાના પંદરસો નાના અને ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં મનરેગા યોજના અંતર્ગત ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે આ ઘાસચારા યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને પચાસ હજાર જેટલી રકમની ચૂકવણી કરવામાં આવેલ છે જેના કારણે લાભાર્થીઓ તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે મનરેગાની ગાઈડલાઈન મુજબ એક કુટુંબને એક વર્ષમાં સો દિવસની રોજગારી આપવામાં આવે છે હાલમાં પાટણ તાલુકામાં નેપિયર ઘાસ વાવવામાં આવી રહ્યું છે આ ઘાસની વિશેષતા એ છે કે એકવાર તેનું વાવેતર કર્યા પછી પાંચ વર્ષ સુધી તે વધતું રહે છે વળી પાટણ જિલ્લા ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો હોય પશુ પાલકોને લીલો ઘાસચારો ખવડાવવામાં આ ઘાસ ખૂબ જ અનુકૂળ આવી રહ્યું હોવાના ખેડૂતો માને છે ત્યારે ખેડૂતોના મતે આ ઘાસમાં પ્રોટીનની માત્રા વધુ હોય તેમના પશુધનમાં દૂધ ઉત્પાદન વધતા સાથે દૂધના ફેટના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે પાટણ તાલુકામાં પંચાયતના મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ ભરત પરમારે પણ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી મનરેગાના વ્યક્તિગત કામોમાં ઘાસચારા વાવેતર માટેના કામને મંજૂરી આપતા અનેક ખેડૂતો આ ઘાસચારા વાવેતરનો લાભ લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પાટણ તાલુકા પંચાયત મનરેગા ખાતાની અંદર ફરજ બજાવું છું તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી અત્યારે આ ગુજરાત સરકાર મનરેગા યોજના અંતર્ગત જે ઘાસચારાનું નવું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે ગત વર્ષે અને આ વર્ષે જેથી કરીને ખેડૂતોને ઘણો બધો લાભ મળી રહ્યો છે તેમજ ખેડૂતોના આ ઘાસચારા પોતાના પૈસે જે ઉગાડવાનું જે બધું ખર્ચ હતું એ અત્યારે સરકારશ્રી તરફથી પચાસ હજારનો લાભ મળે છે બીજું કે ઘાસચારાથી એમનો ઘણો બધો ફાયદો છે કે ઢોરની જે ગાયો ભેંસો છે એમને ખવડાવવાથી એમના ફેટની અંદર ઘણો બધો ફરક પડ્યો છે અને લાભાર્થીની અંદર કેવું છે કે અત્યારે કોરોના કાળની અંદર આ જે વ્યક્તિગત કામોની અંદર જે ઘાસચારાનું છે એટલે ઘેર બેઠે એમને રોજગારી પણ પૂરી મળી રહી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી જોશી સાહેબ સંકેતભાઈ જોશી સાહેબ તેમજ ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાની અંદર અનેક જગ્યાએ અનેક ખેડૂતોને આવો લાભ મળી રહ્યો છે તેમજ મારા દ્વારા એ કહેવામાં આવ્યું કહેવામાં હું થોડો આનંદ અનુભવીશ કે બીજા ખેડૂતોને પણ મનરેગા હેઠળ આવો લાભ લો અને સરકારશ્રી તરફથી મળતું સહાય મેળવો ખેતમાં એ અમને વધુ ફાયદો થયો હવે આ યો મનરેગા યોજના હેઠળ અમને પૈસા બી મળે છે એટલે આનાથી અમને એક આર્થિક રીતે મદદરૂપ થાય છે પૈસામય અને અમારે રૂપિયાનો અમારો કોઈ લાભાર્થીનો ખર્ચો નહીં હોતો ટોટલ મનરેગા થ્રુ અમને પૈસા મળે છે અને આ ખાસ વાવાથી અમને ઘણો બધો ફાયદો થયો છે ખાસ કરીને આ યોજના સરકારે મૂકી છે મનરેગામાં કેવી લાગે આ યોજના જે સરકારે મનરેગામાં મૂકી બહુ સરસ યોજના છે અને દરેક ખેડૂતને લાભ લેવો જોઈએ એનાથી શું ખાસ ફાયદો શું ખાસ ઘણો ફાયદો એ કે એક તો પૈસા ખેડૂતોના બચી છે નથી આપવાનો અને સરકાર આપણને પૈસા આ લેશે સરકાર બિયારણ આપણને આલે છે અને એ બિયારણ વાયને આપણને એ આપણને આપણે આપણા પૈસાને આપણી ગાયોને ખવડાવવાનો આવે છે એટલે એકંદરે ટોટલ ખેડૂતોને જ ફાયદો છે આની અંદર અને અમારા મનરેગા યોજનાની અંદર મેં ઘાસ વાવ્યું એની અંદર અમને ઘણો બધો ફાયદો થયેલ છે પહેલાં લીલી ચારમાં શું હતું લચકામાં બાજરામાં પહોંચી નતા વળતા પછી આજુ ઘાસ વાવ્યું સાતથી આઠ વર્ષ સુધી ખેતરમાં આજુ ઘાસ રહે બરાબર અને અમે થોડું કાપણી થોડી કરીએ ને તો એ પહોંચી વળાય છે ચારમાં એટલે અમને ઘણો બધો ફાયદો થયો અને સરકાર અમને ફાયદા ઉપરાંત પૈસા પણ આપે છે એટલે વધારે ફાયદો થયો એટલે આ ઘાસ છે ને બહુ સારું છે